ભાભી, એ મારા પ્યારા પ્યારા ભાભી. દેવાભાઈ, હા શું મસ્કરી તમે આવી છો અત્યારે? અત્યારમાં મસ્કરી નથી, મારા અંદરથી ઉભરાતો આ એક પ્રેમ છે ભાભી, પ્રેમ. આ શું દેવાભાઈ, તમે તમારા માજરા શરમ જેવું છે કે નહીં? શરમ બધી નેવે મૂકી અને ખાલી ને ખાલી પ્રેમ, પ્રેમ ને પ્રેમ. બોલા છે ને, થોડાક તમારાથી દૂર ઉભીને વાત કરો મારે આગળ. કેમ તમને શરમ આવે છે? શરમ આવે છે? હવે એમાં શું શરમ ભાભી? હવે દેવાભાઈ, હું તમારી ભાભી છું અને ભાભી છે ને એ માં સમાન કહેવાય. તો તમને એટલી પણ મર્યાદા નથી કે મારે કઈ રીતે વાત કરવી? એ ભાભી, આ જમાનો ફરી ગયો. જે જમાનો હતો ને એમાં ભાભી માં સમાન હતા, હવે નહીં. અત્યારે ભાભી બેન સમાન કહેવાય નહીં, તો મને તમારી મોટી બેન સમજી લ્યો. તમારા વિચારો બધાય સૂક્ષ્મ જ રહ્યા. આ ગામડે રહ્યા ને તો ગામડે ને ગામડે જ રહી ગયા. હું ઊંચું વિચારો, ઊંચું વિચારો. હવે ભાભી ને ભાભી બધું હરખું જ. તમે છે ને મારો હાથ ના આ રીતે પકડો. રૂપાળા જેટલા છો તમે કે મને આમ અડવાનું મન થાય છે. મારી વાત સાંભળો ને દેવાભાઈ, હું છે ને તમને પ્રેમથી કહું ને ત્યાં સુધી સારું છે. તમે મારાથી દૂર ઉભીને વાત કરશો ને તો મને વધારે ગમશે. વાત જ નથી થતી આની. અરે તમે મારી અરે પ્રેમથી વાત કરો છો તો હું ત્રાણકી નાખીને વાત કરું? પ્રેમથી જ વાત કરું છું, આ મારા પ્રેમની ભાષા છે. તમારા મોટા ભાઈની ઘરવાળી છું, તમારી પ્રેમિકા નથી કે તમે મારી સાથે આ રીતમાં વાત કરો છો? તે મને ખબર છે, યાદ કરવાની કઈ જરૂર નથી કે તમે મારા મોટા ભાઈના ઘરવાળા છો. આ એમને તમને ભાભી કહું છું. તો શું કામ તમે મર્યાદા ઓળંગીને મારી સાથે વાત કરો છો? જો આ વાતની જાણ બાપુજીને કે તમારા ભાઈને થશે ને તો ના જોઈએ જેવી થશે. અરે બાપુજી અને મોટા ભાઈને તો ત્યારે ખબર પડશે ને જ્યારે તમે કહેશો. હા વાત હું જ તમારા મોટા ભાઈને જઈને હમણાં જ કરું છું. અરે તમે આમ મારા ઘરે ધક્કો મારો તો મને કાળ જાનો કાટકો થઈ જાય છે ને. ધક્કો જ માર્યો છે, કાટલો બગડીને ફડાકા ભેગને નાખી દઈશ ને ત્યારે ખબર પડશે. ગમ્યું મને આ તમારો ગુસ્સો બહુ ગમ્યો. તમે આ બાજુ ફરો ને આમ ઓલી બાજુ કામ પડી જાવ છો. મારી સામે રહીને વાત કરો, તમારું મોઢું જોઉં ને તો આ આ મારો દિવસ સારો જાય. મારે તમને કઈ ભાષામાં સમજાવવા મને ખબર નથી. ગુજરાતી જ આવડે છે. ગુજરાતી તો હું ક્યારની બોલું છું? શું ઇંગ્લિશમાં તમારી સાથે વાત કરું છું? તો તમને ગુજરાતીમાં ફાવતું નથી એ હું શીખવાડી દઈશ. ભાભી તમે મારી વાત સમજો, મારી લાગણી સમજો, મારો પ્રેમ સમજો, જે સમજો એ સમજો. પણ મારો હાથ હાથ આમનામ રાખો ને મને મજા આવે, ગમે છે. હજી નાખું બીજા ગાલે? ગમ્યું લો. નાક વગરના નકટી ના. તમારો દેર થાવ છું મને તમે તુકારે બોલાવશો. દેર છો ને તો દેર બનીને રે, ઘરવાળો બનવાની કોશિશ ના કર તું મારા. પેલા ગમ્યો તો લાફો, પણ હવે તમ 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 થાય છે. તમ તમ થાય છે ને તો આ બીજા ગોલે પણ લાફો પડે ને, એના કરતા તો હાલતી નો થઈ જાય પેલાથી. આ તમે વારંવાર આમ જોતા હું મારો છો, પણ પ્રેમથી સમજાવું છું તો સમજતા કેમ નથી તમે? તો હું પણ છે ને તને પ્રેમની ભાષામાં સમજાવું છું ને તો સમજી જા, બાકી આનું પરિણામ હવે બહુ મોંઘું આવશે. તમને શું લાગે છે? આ તમે મોટા ભાઈને બાપુજીને મારી વાત કરશો હે? આ મોટા ભાઈ ને બાપુજી મારી વાત હાસી માની લે? હા હું એવું 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 કરીશ ને કે બધું તમારી માથે પાછું આવશે. એની કરતા આ બધું રહેવા જો ને, હું કહું છું એ માની લો. તમે બાપી મારા ભાઈને છે ને મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, એટલે તમારા ભાઈ મારું એક ઇવેન્ટ ટાળશે નહીં, મારી હંધી વાતને માનશે. અને આજે છે ને આ મસ્તી કરીને એવી આજ પછી આવી મસ્તી ના થવી જોઈએ મારી યારે. તમને એવું લાગે છે કે મેં મસ્તી કરી? હા તો અત્યારે સિરિયસ છું ને આવતીકાલે.
તો છે ને આજે જાડો કર્યો ને તો પચાડો ન થાવો છે. બાકી અગિયાર એક ગાલ હોય છે ને બીજો ગાલ હોસ તો વાર નહીં રાખે. અને પ્રેમ કેવાય ચાળો નહીં. આ ભાભી ક્યારે સમજશે? અરે આ વીખી નાખ્યું બધું, પાછું તૈયાર થવા જવું પડશે. તો ભાત લઈને આવવાની હતી ને ખાલી ખાલી કેમ આવી? ભાત લઈને આવવાની હતી પણ તમારા લખણમાં તો ભાઈ આ ભાત ને એને શું લેવા દેવા છે? એને શું કર્યું? એને તમારા લખણવંતા ભાઈએ મારો ચાળો કર્યો, અટક ચાળો હળી કરી મારી. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે એને મારી છેડતી કરી, મારા વાહા માં મારા ગાલ ઉપર એને હાથ ફેરવ્યો છે. હું વાત કરે છે અને પછી તો એવું કહે છે કે તમે મારા પ્રેમિકા છો, તમારા આ રૂપાળા રૂપાળા ગાલ મને બહુ ગમે છે. હાલો નપાવટ, કોઈ વાતે સુધરવાનું નામ નથી લેતો. આ ગામમાંથી તો એની ફરિયાદો બહુ આવતી હતી અને હવે ઘરમાં તે એને બે ઝાપટનો નાખી દેવાય. નાખી ઝાપટ એ નાખી ને કાટલો પેગડો, પણ કોઈ વાતમાં સમજવા ત્યાર જ નથી. હવે આને છે ને કેમ સીધો કરવો ને? આમનામ નહીં, હા માર વાક્ય બગડે છે. આના તો છે ને ટાટિયા ભાગીને એને ખાટલા ભેગો કરી દેવાની જરૂર છે. હે તમે છે ને ગમે એ કરો, મને તમારો ભાઈ હવે મને આ ઘરમાં નહીં પોહાય. તને હું કોઈને નથી પોહાતો. હા હંધી ભૂલ છે ને બાપાએ જ કરી છે. હા પહેલાં છે ને એને કંઈ કીધું નહીં અને આ નપાવટ વિફરી ગયો. બસ કામમાં રખડવું નકરું, ભાઈબંધોની ખરાબ સંગત એના લીધે છે ને એનું વર્તન હાવ બગડી ગયું. એને હજાર વાર કીધું કે ખેતીવાડીમાં ધ્યાન દે, એ નથી દેતો અને આજે આજે એણે તારી ઉપર નજર બગાડી. હવે તો છે ને એને સીધો કરવો જ પડશે. મારે હામનમ નહીં હાલે. અત્યાર સુધી બાર કરતા હતા ને ત્યાં સુધી હંધુંય સારું હતું, આજે તો એણે હદને પાર કરી નાખી છે. આવી હદ તો કોઈ ના કરે. કેટલી વખત કહ્યું કે ભાભી માં સમાન કહેવાય, તો કે પહેલાના જમાનામાં ભાભી માં સમાન કહેવાતું હતું. મેં કહ્યું બેન સમાન રાખો તો એને, તો પણ નહીં, કોઈ વાતને સમજવા તૈયાર નથી. એ નાલાયક નાલાયકને હવે કેમ સીધો કરવો ને? એ મને સારી રીતે આવડે છે. ખાસ તો છે ને એના ટાટિયા ભાંગીને એના હાથમાં આપી દો. હા બાપા છે ને પહેલાં બાપાને વાત કરદો. એ તમારે જે કરવું એ કરજો. બાકી છે ને મને તમારો ભાઈ હવે આ ઘરમાં ના જોઈએ. મારાથી તમારો ભાઈ હવે ઘડી કંઈ સહન નહીં થાય. એની હું જવાબદારી કે કાલ સવારે તમે કોઈ ઘેરે નહીં હોય મારી આબરૂ ઉપર હાથ નાખશે તો? અરે તું એવું નહીં વિચાર, એવું થશે ને તો છે ને એને જીવતે જીવતો ભમા ભંડારી દે. વાતું થાય, તમે હું તમારા ભાઈને જીવતે જીવતો ભમા ભંડારી દો? નહીં, ઇજ્જત તો મારી જાહે ને આમાં. અરે તારી આબરૂ જાય તો અમારી ન જાય, પણ તું ફિકર કરી માં. હાને છે ને અત્યારે હું સીધો કરું છું. હવે તો બાપાને નથી કેવું, સીધો એની આરે જ હું વહીવટ પાડું છું. જો એ ઓલી રૂડી ના રંગીલી વાળી ભાભી રે, એ મારી રૂડી ને રૂપાળી મારી ભાભી રે. એના ગોરા ગોરા ગાલ, એના ગોરા ગોરા ગાલ, એના ગોરા ગોરા ગાલ મને બહુ ગમે. મોટા ભાઈની રે ઘરવાળી મારી ભાભી મને બહુ ગમે. આ ભાભી ભાભી નામ લેતા રૂવાટા ઉભા થઈ ગયા. તને કઈ ભાન પડે છે? હું કર્યું આ તે? મેં શું કર્યું? તારી ભાભીની શેરતી કરી તે, તને શરમ આવે છે કે નહીં? કાઈ એ જો મોટા ભાઈ, આ મોટા ભાઈ શું એટલે મર્યાદામાં રહેવાની વાત નથી કરતો. હું મર્યાદામાં રહીને તમારી સાથે વાત કરું છું એનો મતલબ એવો નહીં કે તમે ગમે એમ કરીને જોડા ઝટકાર કરી નાખો. જો મેં કઈ ભાભીની શેરતી કરી? અરે તારી ભાભીની વાત કરું છું તેના, મને તો કહેતા શરમ આવે છે. હું શરમ આવે છે? મેં એવું કઈ કર્યું હોય તો શરમ આવે ને? કયો મને, મેં શું કર્યું? લ્યો કયો. હા તારી ભાભી ખોટું બોલે, તેનો હાથ પકડ્યો, એના ગાલ ઉપર હાથ ફેર્યો. લ્યો હાથ પકડ્યો ગાલ ઉપર. તમે છે ને મીણબત્તીનું પુતળું નથી લઈ આવ્યા, તમે છે ને ભાભી લઈ આવ્યા છો. હું દેર છું અને દેરના નાતે ભાભી યારે મસ્તી કરવી એ તો રીત રિવાજ છે, એમાં કઈ વાંધો નહીં. અરે ભાભી થાય ને તો મશ્કરી કરાય, પણ શબ્દોથી હાથ ચાલાકીથી નહીં. એટલી ખબર પડે છે કે નહીં? ગીતાના કયા પેજ ઉપર લખ્યું છે એવું કયો મને કયો.
અરે આવું ગીતાના પેજ ઉપર ના લખ્યું હોય તો પણ તારે સમજવું જોઈએ. અને તે તારી ભાભી શું કર્યું છે ને, એ તારી ભાભી એ મને અંધી વાત કરી છે. વાહ, અંધી વાત કરી દીધી. આ બે વર્ષથી આવેલું બૈરું તમને કાંઈક કહી દે એટલે સીધા આવીને જોટા જોટી કરવા માંડો. મોટા ભાઈ નાના ભાઈ કાંઈ ખબર નહીં, બસ લ્યો. આ મોટા ભાઈ તમે મને સમજી હું રાખ્યો છે? આ ભાભીએ કહી દીધું એટલે મેં એવું કરી જ નાખ્યું છે. તમને ભરોસો નથી મારી ઉપર? છે ભરોસો, પણ તારા લખણ કેવા છે ને એ અંધારે ખબર છે. તારા લખણ તો આખું ગામ જાણે છે. હા તો એટલે જ તને કહી છે કે ગામમાં થોડીક બાપાની આબરૂ રહે ને એવી રીતે રહેવા દે. અને આ ઘર છે, ગામમાં નજર નાખતો નાખતો હવે ઘરમાં આવે હરકત કરે છે. એટલે તમે અમને યાદ કરાવશો હવે કે આ ઘર છે? હે મોટા ભાઈ, જો તમે છે ને આવી રીતે તમે ડાયરેક્ટ આવીને મને છે ને આ જે વસ્તુ કરી ને એ મને જરી કઈ ગમી નથી. અને આ વાત હું બાપુને કરવાનો છું. હા તો બાપુને કહેજે. અને તે જે કર્યું છે ને એ મને નથી ગમ્યું, એટલે છે ને આ બીજી વાર કરવામાં ધ્યાન રાખજે. મેં જે કર્યું એ તમે જોયું? તો તારી ભાભી ખોટું બોલે છે. હું ભાભીએ હું તમને કીધું એની મને નથી ખબર, પણ મેં જે કર્યું એ મર્યાદામાં રહીને કર્યું છે. અને એક દેર હોવાના નાતે ભાભી સાથે એટલી મસ્તી તો કરવી પડે ને યાર. મસ્તી કરાય પણ ચેન ચાલા ન કરાય, ખાલી વાત કરાય, એની ટીખળ કરાય, મજાક ઉડાડાય, એ હંધું કરાય, પણ હાથ સલાકી ન કરાય એટલી ભાન પડે તને. જુઓ મોટા ભાઈ, હું છે ને કઈ બોલતો નથી, એનો મતલબ એવો નહીં કે તમે મારા ઉપર ગમે એ આરોપ લગાવી દો. આરોપ નથી લગાવતો, તારી ભાભી પર મને પૂરેપૂરો ભરોસો છે, એ કોઈ દી ખોટું ન બોલે. કઈ વાંધો નહીં, ભાભી ઉપર તમને ભરોસો છે કારણ કે એ બે વર્ષથી આવી છે અને હું તમારી વાહે અહીંયા 20 વર્ષથી ગાઉં છું. હા તો મને તારા લખણની ખબર છે કે તું તારા કારસ્તાન કેવા છે બધા. હું લખણની ખબર છે, હું લખણની ખબર છે કરો છો. બાપુને વાત કરવા જો. જુઓ તમે. હા તે બાપુને કહે તું. આમ તમે નહીં માનો ભાભી 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 ના ના, એટલે ભાભી કે એ બધું હાચું અને નાનું કોઈ કે એ કાંઈ નહીં, બસ. હા તે ખોટું જોઈ ને. હા ભાઈ તે તને કઈ કઈ થાકી જા કે સુધર સુધર. હા બિચારા એ બળતરા માળ બળતરા મરી જા, પણ તું સુધરો નહીં અને ન સુધરે તારા લખણ. જો હવે બીજી વાર છે ને આવી હરકત કરી છે ને તો ધ્યાન રાખજે. હા ટાટિયા ભાંગી નાખતા મને વાર નહીં લાગે. પાપી, હવે જોવો તમે મારો ચમત્કાર. આમનમ તમે નમસ્કાર નહીં કરો. હે આ ગામના સરપંચ મનસુખભાઈ કહેતા હતા કે ગામમાં ઓલી પાણી ટાંકી બનાવવાની છે, તે અડધા પૈસા બધા ખેડૂત કાઢે ને અડધા પૈસા સરકાર દે. આયોજન તો સારું છે આ પીવાના પાણી. બાપુ બાપુ, ઓ થયો મને બચાવી લો ને. ગામમાં પાછું કૂતરું પડ્યું તારી વાહે? કઈ કૂતરું ને, ભાભી પીડા મારી વાહે. તારી ભાભી તારી વાહે એવું કામ પડે? એ મારે એને મોટા ભાઈને એવું કીધું કે મેં ભાભીને છેડતી કરી. તમે જ કહો હું કા ભાભીને છેડતી કરું? તે કાંઈક થયું હોય તો જ કહે ને, એમને થોડો એને ધણીને ખોટી વાત કરે. મને બધી ખબર છે કે આ ઘરમાં મારા ઉપર કોઈને વિશ્વાસ જ નથી, તો હું હવે જાઉં તો જાઉં ક્યાં? તે ક્યાંથી વિશ્વાસ હોય તારા પર? હે દેવલા, આ તારા કર્મ જ એવા છે. એ ગામમાંથી છે ને કેટલાય માણસો મને કહેતા હોય છે, પણ હું છે ને આ મારો દીકરો છે ને એટલે મારે સામે શું કહેવું એ લોકોને. આ તારા ખોટા ધંધા છે અને સાંભળવું મારે પડે છે. પણ એ તો ગામમાં ને, એ ગામની વાત બધી ઘરમાં કરતો હોઉં હું. બાપુજી તમે તારો કાંઈ ભરોસો નથી થાય એમ બધા. આ તું છે ને બોલ હું કર હું, હવે તારા ઉપર કઈ રીતે મારે વિશ્વાસ મૂકો તને? તમને તમને કોઈને મારા ઉપર ભરોસો ન હોય ને તો હવે છે ને મારે જીવવું જ નથી, કૂવામાં પડી જવું છે. હા તે જો ખોટા કામ કર અને ઘરની ઇજ્જત બગાડ. અને આ હું કહેતી હતી તારી ભાભી, એ તારા ભાઈને કીધું એટલે રાજને વાત કરી, તો કાંઈક તો એવું થયું છે ને આ વગર આગે છે ને ધુવાડો ન નીકળે ક્યાંયથી, સમજી ગયો તું? હા આ શું ખોટા છે હવે તને તો બેટા? હું ખોટો? આ શું ખોટા? એ તું કોઈની વાત સાંભળશો રગે રગે છે ને તને ઓળખું છું. મોટા ભાઈ ને
એ હસી મજાક ના સંબંધો હોય. આ તો મેં હસી મજાક જ કરી, મોટા ભાઈ ને છેડતી નું કહી દીધું. તે પણ તે છે ને હસી મજાક કરતા કરતા છે ને મર્યાદા વટી ગયો હશે તું. મને એમ હતું કે કઈ નહીં તો કઈ નહીં, એટલે બાપુ છે તો મારું સમજશે ને, પણ નહીં, તમને મારી ઉપર ભરોસો. દેવલા તને ક્યાંથી સમજો, આ છે ને ખોટા ધતિંગ રહેવા દે તું. એ ઘરમાં છે ને ઘો નહીં ગાલતો, અને તારો સ્વભાવ છે ને અણી અણીથી તને ઓળખું છું. અને તું છે ને ખોટા નાટક રહેવા દે બેટા. બાપુજી તમને બધી રીતે ખબર છે કે હું હવે સુધરી ગયો છું. આ જે બહાર કર્યું તું એ બધું હવે એમને છાપ પડી જાય છે તો પડી ગઈ છે. પણ આ આ બહારની વસ્તુ હું કાંઈ ઘરમાં થોડો લાવવાનો હોઉં, તમે એટલું તો સમજો. આ ભાભી ખોટું બોલે છે અને મને એટલી ખબર છે કે એ તમને કેવા આવશે કે મા આ દેર છે ને એ મારી અરે ચેડતી કરે છે, મારી અરે આમ કરે છે, મારી અરે ઓલું કરે છે, મારી ઓમ તે બધી વાત કરશે તમને. તમે આચી માની લેવો, મને ખબર છે. કે ખોટું કર્યું હોય તો કે કોક, આ અમને કેમ કોઈ કહેતું નથી. દેવલા કાન ખોલીને સાંભળી લે બેટા, તું મારો દીકરો છો ને એટલે તને કહું છું, આ વસ્તુ જો કોઈ પારકા જણા કર્યું હોય ને તો હું છે ને ગામમાંનો રહેવા દઉં ને એના છોતરા કાઢ નાખું. અને તું છે ને હવે કંઈક સમજી જાય ને તો સારું છે. આ તારી મા છે ને તારી ઉપાધિ કરી કરીને મરી ગઈ, કે આ છોકરો મારી કુખે ક્યાં જન્મો. કોઈ વાતમાં વિશ્વાસ નહીં બોલો, એ કંઈ વાતમાં આ મારા ઘરવાળાને કોઈને મારી ઉપર ભરોસો નથી, તો બહારવાળા તો ગમે એ કહેવાના છે. આમાં મેં કાંઈ નથી કર્યું તોય મારું નામ તમે આપો છો, તમને કાંઈ નથી ખબર તોય તમે એમ કહો છો કે મારો વાત છે. તો આ જેની વાત જ હું કરી. એ ખોટા ધંધા કરવી ને એટલે સાંભળવું પડે, સુધરી જા અને કામ ધંધામાં ધ્યાન આપ, તો કાંઈ કોઈ કહે નહીં. તો બોલાવી લો અત્યારે જ ભાભીને, હાચું ખોટું બધું સામે આવી જાય. એ છે ને મારે ભાઈ મને પૂછવા નથી થતું, કે મારી પાસે વાત આવશે ને તે હું જોઈ લઈ, હાચું હું ને ખોટું હું એ બધું જાણી જાય. સારું, એવું જ હોય ને તો જ્યારે વાત તમને ખબર પડે ને તો એ મને બોલાવી લેજો. હાચું ને ખોટું ને ખોટું નું હાચું થઈ જાય. એટલે તારે સુધરવું નથી એમ થઈ ગયું ને નક્કી? તો હું સુધરેલો છું, તમારો કોઈને વિશ્વાસ નથી કહો મારી ઉપર. કેમ છો ભાભી, મજામાં? શું કામ હતું કઈ? હા બોલો ને શું કામ હતું? નહીં કામ વગર તમારું હવે મોઢું બોલાવવા નથી થતું. તો શું કામ બોલાવો છો? પણ કામ છે એટલે. હા પણ બોલો ને શું કામ છે એ બોલો, ચલો બોલી જાઓ. આ ખાલી મેં તમારો હાથ પકડ્યો હતો ને, આવી રીતના ખાલી હાથ પકડ્યો હતો મેં તમારો. બધાને કહી દીધું? હા બધાને કહી દીધું. અને તમે કહેતા હતા ને કે તમારી વાત ઉપર કોઈ ભરોસો નહીં કરે, તો હંધાએ મારી વાત ઉપર ભરોસો કર્યો ને, કારણ કે બધાને ખબર જ છે કે આ ઘરની વહુ સાચી છે. અને તમારા ભાઈને અને બાપુજીને ખબર જ છે કે એનો દીકરો અને એનો નાનો ભાઈ 70 લખણવંતો છે. તમને એક વાત કહી દઉં, ખાલી મારા મોટા ભાઈને જ ભરોસો છે કે મેં આવું કર્યું. હજી બાપુજી બાકી છે, બાપુજીને હજી કહેવાનું બાકી છે. બાપુજી અને હું ભેગા થાઉં એટલે તમારો સિક્કો પાછો પડવાનો છે. આ તમે જે પાસા નાખ્યા છે ને મને ફસાવવા માટેના, એ વીણવા માટે તૈયાર થઈ જાજો. મેં જે વાત કહી છે ને એ હંધી સાચી જ વાત છે, કોઈ પાસા નથી નાખ્યા તમને ફસાવવાના. હા પણ એ વાત પણ ખબર છે અને છે ને થોડોક દૂર ઉભો મારાથી. ઓકે ભાઈ વાંધો નહીં, દૂર ઉભો રહો, દૂર ઉભો રહું છું ને. હા તો પણ ઉભો ને દૂર, પણ ઉભો છું ને, દૂર ઉભો છું તો ઘરે દૂર ઉભો છું ને. મારી વાત સાંભળો તમે, હવે બાપુજીને જે ખબર પડવાની છે એ હું પાડીશ. હા તો જાઓ પાડો, કારણ કે બાપુજીને ખબર જ છે કે તમારા લખણ કેવા છે ને હંધી. આખા ગામને ખબર છે મારા લખણની, તમને કીધું અને મોટા ભાઈને કીધું. પણ વાત એવી છે કે હવે તમે મોટા ભાઈને વાત કરી દીધી છે કે મેં તમારી અરે છેડતી કરી, તો હવે એક વાર નામ લે, બે વાર નામ લે કે પાંચ વાર નામ લે, છેડતી તો છેડતી જ કહેવાય ને. મેં એક વાર કરી છે, હવે બીજી વાર હજી કરી લઈશ છેડતી. હાથ છોડ ને નાલાયક મારે. શું કામ છોડું? હે હાથ છોડ. એ શું કામ છોડું? એ તમને કહેવાની ના પાડી હતી ને. હે છોડે મારો હાથ છોડ નાલાયક, છોડ ને હાથ. પેલા કીધું તું કે ભાભી છે ને માસમાન હતી,
એ તમારો જમાનો જે હતો એ. અત્યારે માં સમાન નથી ને? અત્યારે છે ને હું તારી મોટી બેન સમાન છું. છીરીક છે ને, તારામાં મગજ નામનો કોઈ શબ્દ છે કે નહીં? શરમ નામનો બેશરમ. મગજ નામનો શબ્દ ન હોય, મગજ નામની વસ્તુ હોય જે ઓલરેડી ફિટ છે. હા, એ તો દેખાય છે તારામાં કેવો મગજ છે ને. તો ઈ તો ખબર જ છે બધાને, તમારે કઈ રીતે રહેવું ને ઈ ગોઠવવા માંડો. મારે જે રીતે રહેવું છે ને હે બરાબર જ રહું છું. અને છે ને હજી છે ને તારી પાસે ટાઈમ છે, સુધરી જા ને તો સારું છે. હવે એક પણ વાર આમામામ કર્યું છે ને તો મીટરના શેડા આપી દે. તો છે ને ભૂલી જઈશ કે મારા ભાભી એ કઈ? તો છે ને તું મારાથી દૂર ઊભીને વાત કર, તો મારે તને ધક્કો ના મારવો પડે. કિલોમીટર દૂર રહીને વાત કરું? કિલોમીટર નહીં, 2 કિલોમીટર દૂર રહીને તું મારાથી વાત કર ને, તો મને વધારે મજા આવશે. તો તમે તમારા ઘરે જ રહો ને, મારા જ ઘરે મારે દૂર રહેવાનું? ભાભી શક્ય નથી ને. હું છે ને હા મારા જ ઘરે છું, અને આ ઘર છે ને મારા પતિનું ઘર છે. ઓહો હો 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 હો, પતિનું ઘર. પતિને પૂછ્યું છે કે એનો નાનો ભાઈ એના ઘરે રહે છે? ઓ હા. તો અને એનો નાના ભાઈનું તમે વાક કર્યું છે, ઈ વાક મજા આવશે નહીં તમને. તમને કહી દઉં શું કરી લેશો તમે. પેલા મને એ કયો ને, જો તમે આ વાતને તમે તમારી રીતે પાછી નહીં વાળો ને, તો હું જે કરીશ ને એ તમને ખબર પડી જશે. પણ તમને જ્યારે ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. હજી છે ને તમને છેલ્લી વખત કહું છું કે તમે છે ને મારાથી દૂર ઊભીને વાત કરો ને, તો મને વધારે મજા આવશે. હા લ્યો, તે દૂર ઊભો રહો બસ. હવે હા બસ, હવે તમારે જે બોલવાનું હોય ને હે બોલવા માંડો. એ દૂર ઊભા રહીને છેડતી તો થાય. જો એ લેજો, એ લેજો, છેડતી તો થાય. હવે તું આમ નહીં માને, હવે છે ને નરાધમ નલાયક કુમારનો માર ખાઈને તો તું સુધરાઈ. આ મને બીજો લાફો પડ્યો તમારો. બીજો નહીં, બીજો પણ પડશે હજી તને. ગમ્યું મને, બહુ ગમ્યું તમારા હાથનું આ વાગતું, મને બહુ ગમ્યું. હે નાક શરમ વગરના નકટા, જો આટલી વખત તો કોઈ બીજાને કીધું હોય ને તો એ પણ સુધરી જાય, પણ તું તો રાક્ષસથી પણ બહેતર છો. કોઈ બીજાને ને મને નથી કીધું તમે, અને મને કીધું હોય તો મને કાંઈ ફરક ન પડતો. અને વાત બીજી રહી કે આ તમે જે લાફો માર્યો ને એ પણ એક પ્રકારની છેડતી જ કહેવાય. કહું મોટા ભાઈને? હા છા, તારા મોટા ભાઈને જેને તારે જે કહેવું હોય ને એ કહી દે. તારા મોટા ભાઈને હંધી હાજી હકીકતની ખબર જ છે કે મારો નાનો ભાઈ કેવો છે. તમે નાના બાળક જેવું કરો, તમને ખબર છે. આટલી વાત કહી દઈશ, આટલી વાત કહી દઈશ. મેં તમે લાફો માર્યો કીધું મોટા ભાઈને? કહી દો છાવ. કેવું નથી, મારે મારી વાત સાંભળો. તમે આમ જો, હું તમને એક લાફો મારી લઉં, તમારું મારું બેયનું વસૂલ, બરાબર છે? શું શું તું છે ને હે, મારો હાથ છોડ. શું છોડ? હે શું છોડ? તું મને છોડતા કેવું? તું છોડ મને. એ ચાલ ચાલ, ભેગા કરી છો હવે, કર ને ભેગા, છોડ આ ગામને ભેગા કર, ગામમાં બાજુ બાજુ વાળાને ભેગા કર, બધાને ભેગા કરી. હું છે ને હવે બધાને સાચન બોલાવીશ. એ ધમકી ન દેવાની, ધમકી ન દેવાની, બાટલો ફાટશે ને. તારી હિંમત તો હવે જો તું, આનું પરિણામ કેટલું મોંઘું આવશે ને તું જોજે. પરિણામ હું નક્કી કરીશ. કોણ હું કરશે? આ વાડી એ દાડિયા વધારે છે ને, દેવલો મારો રખડતો હશે ક્યાંક, સરખું ધ્યાન ન દે. આ મોટો બસ નાનું કામ કરી લે, પણ ઓલા દેવલા તો કઈ કામ જ ફિકર જ નથી લે. બાપા હા, દેવો સમજવાનું નામ નથી લેતો. હું થયું વળી પાછું? એ કપા તારે શું કર્યું? મેં એને હવારે જ માર્યો હતો, છતાં સાંજે પછી બહુની બહુની શેરતી કરી. એને હવે આવી કુબુદ્ધિ ક્યાંથી હુજી છે? આ ઘરમાં ઘરમાં હાળો ધાડ પાડે છે, કોક દી ખાઈ જાય મારા હાથની હોતન. એને પપ્પા છે ને હા મારે છુટકારો નહીં થાય, આનો કંઈક રસ્તો કરવો પડશે. કપાતર હાવ બગડીને બે હાલ થઈ ગયો છે, બુદ્ધિ નથી હાલતી કે ભાભી માં સમાન હોય છે, એના ઉપર ખરાબ નજર ન બગાડે. પણ આ ભાન વગરના ને કોણ સમજાવે?
એટલે માણા ગામમાંથી ફરિયાદો લઈને આવતા હોય ને ગામના લોકો કહે તો આપણે સમજ્યા કે ચાલો જોવાની છે અને કદાચ આવી ખોટી ભૂલ કરી બે. આહો કઈ માટીનો બન્યો છે કે ઘરમાં ઘરમાં આવી ખોટી ધંધા લઈને બેઠો છે બાપા? હા છે ને, આમાં ભૂલ તમારી છે. હા તમે એને છૂટછાટ આપીને એનું જ પરિણામ છે. હા લફંગા ભાઈ બંધ વારે રગડી રગડી બગડી ગયો છે. હા આખો દિવસ બાદ ગામમાં રખડવું, બીડીયું પીવી અને ગામમાં ગંજી પત્તે રમવું, બીજો કાંઈ ધંધો જ નથી આહારાને. પણ મેં એને કેટલો સુધારવાનો પ્રયત્ન કર્યો તને ખબર છે ને? હવે એ જડ થઈ ગયો છે. કોઈ વાત કોઈનું માને છે? કોઈનું એને માનવું પડશે અને આવી રીતે ઘરમાં ન હાલે. મારે છે ને મારી બાયડીને જવાબ દેવાના હોય. હવારે મેં એને કેટલો માર્યો તો એને ભાન ન પડી કે આવું ન કરાય. એ છે ને આ ઘરમાં એને રોટલા બંધ કરાવી દો ને એટલે રખડે, જે કરી ખાવું હોય તે કરી ખાય. એને ઘરમાં છે ને દાખલ જ નહીં થવા દેવાનું કોઈ દી. હા એવું જ કંઈક કરવું પડશે અને આ ગામમાં ખબર પડશે ને તો આબરૂના ધજાગરા થાય. બુદ્ધિ વગર અને ભાન નથી પડતી કે હું કરું હું નહીં, કેવી રીતે વહીવટ કરવો, કેમ કોને કેમ વર્તન કરવું, એટલી બુદ્ધિ ન થાલતી. અને આ બીક જ એ વાતની છે. આ ગામને ખબર પડે ને એટલે તો એને આપણે વધારે કંઈ કંઈ નથી હકતા. અરે વધારે કંઈ નથી હકતા નહીં, પણ એને છે ને હવે કહેવું જ પડશે. અને જો સીધી રીતે નહીં માને ને તો હવે છે ને મારી પાસે ઘણા રસ્તા છે એને સીધા કરવાના. આ ઘરમાં ઘરમાં તમે બે ભાઈઓ બાંધશો તો છે ને આજને કાલ ગામને ખબર પડવાની જ છે ને બેટા. અરે બાપા ગામને ખબર પડે ને એ પહેલાં તો છે ને એનો વહીવટ ઉકાર નાખી. આ ભૂતને કાંઈ ખબર જ નથી પડતી. એ મારું તો એમ કહેવું છે કે છે ને એને અહીંથી કંઈક આગો મોકલી દેવી, નોકરી ધંધા હાટું થઈને અહીંયા રાખવો જ નથી આપણે. હવે બાપા એ કોઈ દી વાડીએ આવ્યો છે હે કામ કરવા? બસ રખડવું છે નકરું ભાઈ બંધો આરે. અને હું તો શું કહું બાપા, તમે છે ને આને તો તમે કંઈક બે બેન કરી બે નાખો ને તો ભાન આવે તો. હા એને કેટલી વખત કાનપટ્ટી દીધી જ છે મેં, પણ એને છે ને હવે એ આમ જડ થઈ ગયો છે, એને કાંઈ ફેર પડે એમ નથી. ગમે એટલું પથ્થર પર પાણી રેડો ને એનામાં કાંઈ ફેર પડતો નથી. અને આ ઘરની વાત આ રીતે બધાને તકલીફ કરે અને ઘરની વહુને હેરાન કરવાનું, આવું તો ક્યાંથી લખણ શીખે એવો છે હાળો બાપા? હા વાત મારા હાહુને ખબર પડશે ને તો છે ને ન થવાનું થાય. હા તો વહુ હારી છે જ એને વાત નથી કરી હે. અને કંઈક મારી હાહુ લઈને જો ઠપકો લાવીને કંઈક એના કુટુંબમાં ખબર પડે તો આબરૂના ધજાગરા આપણા કેવા થાય કે આવા કુટુંબમાં આપણે છોકરી દીકરીનો દિયર હાવ હાવ લખણવન તો વંઠી ગયેલો છે. હવે આ કયા જન્મનું વેર વાઈ રહ્યો છે ને આપણે યારે એ કંઈ ખબર પડતી નથી. એ આને તો છે ને હોમાં ભંડારી દીધો હોત ને જીવતા જીવ. એ આને તો છે ને આ જન્મોને તેથી મારી નાખવાની મારે જરૂર હતી, પણ મને થોડી ખબર હતી કે આ મોટો થઈને આવા લખણ આદરશે. મારી બા છે ને એની બળતરામાં બળતરામાં વિચારા વિયા જાય હે. હા કોઈ દી સુધરો ને તે સુધરો જ નહીં, હારો હાવ હરામખોર થઈ ગયો છે. મારી બા બળતરા કેટલી કરતા બિચારા, કેટલો ઠપકો દેતા, પણ આ જડ મારે શું કેવું, આ જડને છે ને કાંઈ સમજાતું જ નથી કે કેમ ઘરમાં રહેવું, આ પરિવાર સારો છે તો હપીને રહેવાય નહીં, આ એની ભાભી પર નજર બગાડે. અરે ભાભી મારે બાપા કેવું હવે આને? હા બેટા હવે આ નરાધમ આપણા જ ઘરમાં પાયકો છે તો એને આજની તો કાલ કંઈક સજા તો આપવી પડશે ને. હું સજા આપે બાપા? આ જડ જેવા હોય ને એ કોઈ દી સમજે જ નહીં, એને છે ને આપણી ભાષામાં સમજાવવા પડે તો જ થાય બધું. એક દિવસ છે ને ભેગા મળીને ઠમકારી નાખવી, હાથ પગ તોડી નાખવી એના, અને કાં છે ને ઘરની બહાર વેતો કરી દેવી કે જો ભાઈ ઘરમાં તારા અન્ન પાણી છે ને તને કાંઈ મળશે નહીં, તારા ગામમાં જે કરી ખાવું ને કરી ખા, તું આજથી અમારો છોકરો નહીં, અમે ભૂલી જઈએ તને. હા એ તમારી વાત હશે, અને ઘરની બહાર કાઢશું ને તો જ એને ભાન થાય કેટલી વિહે હોવા થાય. હા તો ભાભી છે એટલે હાંસવે છે ઘરમાં, નકર બાપ છે ને કોઈ રોટલાય ન દે. એ આટ આટલું કરતા તારી વહુ છે ને પાછા રોટલા દે, હવે આવવાને તો છે ને ઘરમાં રખાય જ નહીં. હા તો બાપુ એ હારી કહેવાય તેને રાખે ઘરમાં, નકર છે ને રાખે નહીં કોઈ. હા વો બેટાને પણ આપણા ઘરની ખોડાની ઇજ્જતની પડી હોય ને બેટા. સારું એ આવે ને આખર એટલે વારસે એની જોવો તમે. આ છે ને કજિયાનું મોં કાળું, કંઈક થઈ જાય ને તો કોઈને મોઢું બતાવવાની લાયક નહીં રહ્યું.